જય સ્વામિનારાયણ શાસ્ત્રી સ્વામી ધર્મ પ્રસાદ દાસજી કોલેજ ઉના. આજે FY BCOM સેમેસ્ટર 2 કે જેની અંદર આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2નો અભ્યાસ કરીએ છીએ, જેમાં ચેપ્ટર નંબર 1 ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર. આ ચેપ્ટરની અંદર આગળ આપણે જે દાખલાઓ જોયા છે તેવી જ રીતનો દાખલો આજે જે BSA પ્રકાશનની ટેક્સ્ટબુકનો દાખલા નંબર 23 રકમ જોઈએ કે મહેન્દ્ર, દેવેન્દ્ર અને રવિ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો હતા. તારીખ 31/3/2016 રોજ તેમણે પોતાનો ધંધો છે ABC લિમિટેડને વેચવાનું નક્કી કરે છે અને જે નીચે મુજબનું એનું પાકું સર્વે દર્શાવવામાં આવ્યું છે. મૂડી અને દેવા સાઈડ જોઈએ તો મૂડી આઈપી છે ત્રણેય ભાગીદારોની, મહેન્દ્ર, દેવેન્દ્ર અને રવિ 20,000, 10,000, 10,000 અને લેણદારો આઈપા છે 22,000ના, લોન છે 18,000. મિલકતો આઈપી છે જમીન મકાન 20,000, યંત્રો છે 22,000, દેવાદારો 18,000, સ્ટોક છે 13,000 અને રોકડ આઈપી છે 7,000. હવે કંપનીએ નીચે દર્શાવેલી મિલકતો નીચેની કિંમતે લીધી હતી. નવી કિંમતો આઈપી છે જમીન મકાનની 24,000, સ્ટોક 13,000, પાઘડી 4,000, યંત્રો 21,000, દેવાદારો 17,000. કંપનીએ લોનની જવાબદારી લીધી નથી પરંતુ લેણદારોને ચૂકવવાનું કબૂલ કરે છે કે દેવાની અંદર લોન છે. લોન સ્વીકારતી નથી પણ લેણદારો ચૂકવે છે. ખર્ચ કિંમત પેટે ₹30,000 ₹10 એક ઇક્વિટી શેર આપે છે અને બાકીની રકમ રોકડમાં ચૂકવવાનું જણાવે છે. ખરીદ કિંમત પેટે 30,000 શેર મારફતે આપશે અને બાકીની રકમ રોકડમાં આપશે. ખર્ચ ₹1,000 થયો અને ભાગીદારોએ શેર છે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે છે અને પેઢીના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરવાનું જણાવે છે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ ત્યારે જરૂરી ખાતા કરવાનું છે એટલે જરૂરી ખાતામાં આપણે ક્યાં ક્યાં ખાતા દોરીશું. માલ મિલકત નિકાલ ખાતું આવશે, ભાગીદારોના મૂડી ખાતા આવશે, રોકડ ખાતું આવશે, નવી કંપનીઓનું ખાતું આવશે, નવી કંપનીના શેરનું ખાતું આવશે. તો પહેલાં તો ગણતરી કઈ છે, ખરીદ કિંમતની ગણતરી કરીએ તો આમાં ખરીદ કિંમત આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિએ શોધવાની થશે. શું કામ? તો કે આપણને માહિતીમાં સ્પષ્ટ કીધું છે કે જે શેર આપવાની કિંમત જણાવી છે અને બાકીની રકમ રોકડમાં લેવાની છે એવું કીધું છે. એટલે આપણે આવી કોઈ બાબત જણાવવામાં આવે ત્યારે આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિએ દાખલો કરવાનો. એટલે ખરીદ કિંમતની ગણતરીમાં ચોખ્ખી મિલકતની પદ્ધતિએ આપણે દાખલો કરતા હોય તો કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરીએ એટલે આપણને ખરીદ કિંમત મળે. તો કુલ મિલકતોની ગણતરીમાં આપણે નવી કિંમત લેવાની આવે. એટલે જમીન મકાનની નવી કિંમત આપી છે 24,000, દેવાદારો આપ્યા છે, યંત્રો આપ્યા છે 21,000, દેવાદારો આપ્યા 17,000, સ્ટોક છે 13,000 ને પાઘડી આપી છે 4,000ની. એટલે કુલ મિલકતો 79,000ની થઈ. હવે કુલ દેવામાં આપણે લેણદારો જ લેવાના છે કેમકે લોન લેતી નથી. એટલે લેણદારો 22,000ના બાદ કરીએ એટલે ખરીદ કિંમત આપણને મળશે 57,000. હવે ખરીદ કિંમત 57,000 થઈ તેની ચૂકવણી કઈ રીતે કરી છે? તો આપણને જે માહિતીમાં કીધું છે કે ખરીદ કિંમત પેટે ₹30,000 ઇક્વિટી શેર આપશે અને બાકીની રકમ રોકડમાં ચૂકવશે. એટલે 57,000ની ખરીદ કિંમતમાંથી 30,000 ઇક્વિટી શેરને આપી દે તો રોકડનો તફાવત મળશે આપણને 27,000. આ રીતે આપણે ખરીદ કિંમતની ચૂકવણી કરીએ. હવે જે રીતે આપણે આગળના દાખલામાં કરતા એવી જ રીતે માલ મિલકત નિકાલ ખાતા અને દરેક ખાતા તૈયાર કરવાના રહેશે. માલ મિલકત નિકાલ ખાતામાં આપણે જે રીતે મિલકતોને દેવા દર્શાવીએ તેમાં જ અહીંયા લખવાના છે અને ચોપડે કિંમતે લખવાના છે. એટલે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર સાઈડ મેં દરેક મિલકતો લખી છે. ચોપડે કિંમતે જમીન મકાન ખાતે 20,000, યંત્રો ખાતે 22,000, દેવાદારો ખાતે 18,000, સ્ટોક ખાતે 13,000 અને રોકડ ખાતે ખર્ચ લેખો છે 1,000, જે આપણને વધારાની માહિતીમાં આપ્યો છે. હવે જમા સાઈડ છે તો જમા સાઈડની દેવાઓ દર્શાવ્યા છે તો દેવામાં લેણદારો લખવાના છે 22,000ના અને જે ખરીદ કિંમત છે તે લખવાની છે નવી કંપની ખાતે. ખરીદ કિંમત ABC લિમિટેડ ખાતે મેં લખી છે ખરીદ કિંમત 57,000. એટલે જે જમા સાઈડનો સરવાળો કરીને ઉધર સાઈડ મૂકશું એટલે 5,000નો તફાવત આવશે. જે 5,000નો તફાવત છે ત્રણેય ભાગીદારો વચ્ચેનો નફો ત્રણેયના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીએ છીએ. નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 3:2:1 એટલે 5,000 અને 3:2:1 પ્રમાણમાં વહેંચણી કરીએ એટલે મહેન્દ્ર, દેવેન્દ્ર અને રવિને મળશે, મહેન્દ્રને મળશે 2,500, દેવેન્દ્રને મળશે 1,667 અને રવિને મળશે ₹833. આ રીતે 5,000ના નફાની વહેંચણી કરી. હવે એવી જ રીતે ભાગીદારોનો મૂડી ખાતા તૈયાર કર્યા છે. તેમાં સૌપ્રથમ જમા સાઈડ ત્રણેય ભાગીદારોની બાકી લખી છે. બાકી આગળ લાવ્યા 20,000, 10,000 અને 10,000. બીજી સામાન્ય અનામત કે કંઈ બીજી અનામત દાખલામાં આપી નથી એટલા માટે ડાયરેક્ટ માલ મિલકત નિકાલ ખાતાનો નફો લખવાનો છે. જમા સાઈડ ₹2,500 મહેન્દ્રનો નફો, દેવેન્દ્રનો નફો આવે છે 1,667 અને રવિનો નફો આવે છે ₹833. આ રીતે આપણે એનો જમા સાઈડનો સરવાળો કરીએ એ ઉધાર સાઈડ મૂકીએ એટલે આપણે ઉધાર સાઈડ મૂકતા પહેલાં ઇક્વિટી શેર જે છે જે 30,000ના ઇક્વિટી શેર આપવામાં આવે છે. ખરીદ કિંમત પેટે 30,000ની ગણતરી આપણે અહીંયા કરવાની રહી છે. 30,000ની ગણતરી છે એ ભાગીદારો છે એ શેર નફા નુકસાનના પ્રમાણમાં વેચી લે છે. તો નફા નુકસાનના પ્રમાણમાં વેચવાના છે એટલે 3:2:1 પ્રમાણમાં
30,000 કિંમતના શેર છે એની વહેંચણી કરીએ છીએ ત્રણેય ભાગીદારો વચ્ચે, એટલે એની આપણે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સેડ અસર આપવાની થાય. એટલે એબીસીને લિમિટેડ ઇક્વિટી શેર ખાતે ઉધાર, એટલે જે ભાગીદારોનું મૂડી ખાતું છે તેમાં ઉધાર સેડ વિગતમાં આપણે લખવાનું એબીસી લિમિટેડને ઇક્વિટી શેર ખાતે, અને જે ત્રણેય ભાગીદારો વચ્ચે 30,000 રકમની વહેંચણી કરીએ એટલે 15,000 મહેન્દ્રના ભાગે, દેવેન્દ્રના ભાગે 10,000 અને રવિના ભાગે 5,000. આ રીતે આપણે શેરની વહેંચણી કરી. હવે જમા સાઈડનો સરવાળો ઉધાર સાઈડ મૂક્યો એટલે 22,500માંથી 15,000 બાદ કરશો એટલે 7,500 રોકડ ખાતે લઈ જવાના આવશે. મહેન્દ્રને એટલા રોકડા આપવાના થશે, દેવેન્દ્રને આપવાના થશે 11,667માંથી 10,000 બાદ કરશો એટલે 1,667 આપવાના થશે, અને રવિને આપવાના થશે 10,833માંથી 5,000 બાદ કરીએ એટલે 5,833 રૂપિયા. આ રીતે ભાગીદારના મૂડી ખાતામાં રોકડ આપવાની થશે. હવે રોકડ ખાતું તૈયાર કર્યું છે તો રોકડ ખાતામાં ઉધાર સાઈડ એની બાકી લખી છે, બાકી આગળ લાવીએ 7,000 રૂપિયા, અને જે માલ મિલકત નિકાલ ખાતામાં ખરીદ કિંમત લખી હતી એ ખરીદ કિંમત લખવાની છે એબીસી લિમિટેડ ખાતે, કે જે ખરીદ કિંમત આપણે મેળવી છે ખરીદ કિંમત પેટે જે રોકડની ચૂકવણી કરીએ છીએ, જે તફાવત છે રોકડ ચૂકવીએ છીએ કે જેટલી રોકડ આપણે તફાવતમાં ચૂકવતા હોય એ રોકડને આપણે રોકડ ખાતામાં દર્શાવવાની થાય, અને વિગતમાં લખવાનું આવે જે નવી કંપની છે તેના ખાતે. એટલે એબીસી લિમિટેડ ખાતે 27,000 જે રોકડનો તફાવત આપણે ખરીદ કિંમત પેટે ચૂકવીએ છીએ તે હવે જમા સાઈડ લખવાનું છે. આપણે જે મૂડી ખાતે આપણે રકમ લખી છે રોકડ ખાતે એવી દર્શાવવામાં આવી છે, રકમ જે ચૂકવવાની થાય છે એ રકમ આપણે છે રોકડ ખાતામાં જમા સાઈડ લખવાનું છે, અને આ વિગતમાં લખવાનું છે મૂડી ખાતે જે તે ભાગીદારના મૂડી ખાતે. એટલે મહેન્દ્રના મૂડી ખાતે આવશે 7,500, દેવેન્દ્રના મૂડી ખાતે આવશે 1,667, અને રવિના મૂડી ખાતે આવશે 5,833 રૂપિયા. અને માલ મિલકત નિકાલ ખાતાનો ખર્ચ, રોકડ ખર્ચ આપણે લખ્યો છે એ ખર્ચ આપણે અહીંયા લખવાનો આવશે 1,000 રૂપિયા. અને લોન છે, લોન ભાગીદારની લોન એટલે કે જે લોન આપણને દેવા તરીકે દર્શાવી છે એ લોન છે એ નવી પેઢી છે સ્વીકારતી નથી, એટલે લોનને આપણે અહીંયા રોકડ ખાતામાં જમા સાઈડ લખીને રોકડ ખાતાનું કરશું એટલે 34,000 રૂપિયા ટોટલ આવશે. હવે એબીસી લિમિટેડનું ખાતું તૈયાર કર્યું છે, એટલે એબીસી લિમિટેડ છે ખરીદનાર કંપની છે, નવી કંપની છે, એના ખાતે આપણે રકમ લખવાની થાય તો એમાં તો પહેલાં આપણે માલ મિલકત નિકાલ ખાતામાં જમા સાઈડ આપણે જે ખરીદ કિંમત લખી હતી એબીસી લિમિટેડ ખાતે એ ખરીદ કિંમતની અસર છે. અહીંયા આપણે એબીસી લિમિટેડના ખાતામાં ઉધાર સાઈડ લખીએ તો માલ મિલકત નિકાલ ખાતે કરી અને 57,000 રૂપિયા લખ્યા છે. જમા સાઈડ છે કે જે એને ખરીદ કિંમત પેટે જે ઇક્વિટી શેર આપ્યા હોય અને જે રોકડ આપી હોય એ દર્શાવવાની થાય, એટલે ખરીદ કિંમત પેટે ઇક્વિટી શેર 30,000 આપવામાં આવે છે અને રોકડ આપવામાં આવે છે 27,000. આ રીતે એની બંને સાઈડનો સરવાળો 57,000 મળે છે. હવે એબીસી લિમિટેડને ઇક્વિટી શેરનું ખાતું તૈયાર કરીએ છીએ કે શું કામ, તો કે જે ખરીદ કિંમત પેટે ઇક્વિટી શેર આપવામાં આવે છે તો આપણે ઇક્વિટી શેરનું ખાતું તૈયાર કરીએ, ડિબેન્ચર આપવાનું હોય તો ડિબેન્ચરનું ખાતું તૈયાર કરીએ, પ્રેફરન્સ શેર આપતા હોય તો પ્રેફરન્સ શેરનું ખાતું તૈયાર કરીએ. અહીં એબીસી લિમિટેડને ઇક્વિટી શેરનું ખાતું તૈયાર કર્યું છે તો એમાં આપણે ઉધાર સાઈડ લખવાની આવે રકમ જે શેર આપીએ છીએ એટલી શેરની રકમ, એટલે આપણે જે એબીસી લિમિટેડના ખાતામાં જમા સાઈડ ઇક્વિટી શેર ખાતે રકમ લખી એ રકમ આપણે ઇક્વિટી શેરના ખાતામાં ઉધાર સાઈડ લખીએ એબીસી લિમિટેડ ખાતે 30,000, અને જમા સાઈડ લખી આપણે ત્રણેય ભાગીદારો વચ્ચે વહેંચીએ છીએ અને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી થાય છે એ વહેંચણી આપણે દર્શાવવાની થાય, એટલે જમા સાઈડ લખી મહેન્દ્રના મૂડી ખાતે 15,000, દેવેન્દ્રના મૂડી ખાતે 10,000 અને રવિના મૂડી ખાતે 5,000. આ રીતે બંને સાઈડનો સરવાળો 30,000 થાય છે. તો આ રીતે આપણે દરેક ખાતા તૈયાર કરવાના આવે, જ્યારે જરૂરી ખાતા તૈયાર કરવાનું કહે ત્યારે આપણે ખાસ માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું, ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવાના, રોકડ ખાતું તૈયાર કરવાનું, પછી જે તે નવી કંપની હોય ખરીદનાર કંપનીનું ખાતું તૈયાર કરવાનું, અને ખરીદ કિંમત પેટે જે શેર આપવામાં આવે ડિબેન્ચર આપવામાં આવે તેનું ખાતું તૈયાર કરવાનું થાય છે. તો આ રીતે આ દાખલો અહીંયા પૂરો થાય છે.